वसुदेव सुतम देवम कंस चाणूर मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगतगुरु। पवित्र जन्माष्टमी ना त्यौहारों पर आप सब ने मारा हर्ष ठाकर ना जय श्री कृष्ण। केवड़ो मोटो त्यौहार छे अने ए त्यौहार कोई नो जन्मदिन छे। कोकना जन्मनी उजवणी ना भाग रूपे आपणा त्यौहार मनावीए छीए। कृष्ण कृष्ण ने कोण नथी ओळखतो, कृष्ण शुं छे, कृष्ण कोण छे, ए प्रश्न पूछवामां आवे त्यारे आपणे सौ पासे कृष्णना विविध पासाओना उदाहरणो प्रसंगो हाजर होय छे। आपणे नानपणथी કોકની પાસેથી કૃષ્ણની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ અથવા કોઈને કૃષ્ણની વાર્તાઓ કહેતા આવ્યા છીએ, ક્યાંક વાંચતા આવ્યા છીએ, ક્યાંક જોઈ છે આપણે લીલાઓ। કૃષ્ણ પરમાત્મા છે એવું આપણે ભગવદ્ ગીતા કહે છે। એમાં કૃષ્ણ પોતે કહે છે કે હું જ પરમાત્મા છું, આત્માનો એ વિશિષ્ટ અંશ કે જે પ્રત્યક્ષ રૂપે ઈશ્વર સાથે જોડાયેલો છે એ હું છું, હું જ ઈશ્વર છું, હું જ બધું કરાવું છું, આ સૃષ્ટિ મારી રચેલી છે। કૃષ્ણ એક અવતાર છે કે જે વિષ્ણુના અવતાર રૂપે જન્મ લીધો અને કંસ જેવા અનેક અત્યાચારીઓનો નાશ કરી પૃથ્વીને અત્યાચારથી મુક્ત કરી। કૃષ્ણ એ ધર્મના સંસ્થાપક છે, મહાભારતના યુદ્ધ વડે, ભગવદ્ ગીતાના પ્રવચન વડે કૃષ્ણએ ધર્મનો એક નવો અને એકદમ યોગ્ય સાબુત અર્થ આપ્યો। કૃષ્ણ કોણ છે? દેવકી અને વસુદેવના પુત્ર, યશોદા અને નંદના પુત્ર, બલરામ અને સુભદ્રાના ભાઈ, દ્રૌપદીના સખા, અર્જુનના સારથી, નરસૈયાના શામળા ગીરધારી, મીરાના ગોપાલ ગીરધારી, કેટલા નામ છે કૃષ્ણને કેટલા સ્વરૂપોમાં આપણે ઓળખીએ છીએ, છતાં અનેક સ્વરૂપોમાં વહેંચાયેલા હોવા છતાં કૃષ્ણ હંમેશા એક સ્વરૂપમાં દેખાય છે। કૃષ્ણને આપણે કોઈ દિવસ પીછા વગર, ક્યારેય પણ એમને પીછા વગર આપણે વિચારી નથી શકતા, આપણે ઇમેજિન નથી કરી શકતા કે કૃષ્ણના મુગટમાં પીછું ન હોય, કૃષ્ણના હાથમાં વાંસળી અથવા સુદર્શન ચક્ર ન હોય। કૃષ્ણનું વ્યક્તિત્વ એકદમ એક ચોક્કસ ફ્રેમમાં સેટ થયેલું છે। કૃષ્ણના જીવનના ઘણા બધા પ્રસંગો આપણને યાદ છે। હાલની તકે આ બોલું છું ત્યારે પણ આપના મનમાં એક બે પ્રસંગો તરવરી રહ્યા હશે જે આપના પોતાના અંગત પ્રિય હશે, જેમાંથી આપ જીવન વિશે ઘણું બધું શીખ્યા હશે। કૃષ્ણ બધાના રોલ મોડલ છે, કૃષ્ણ બધાને ગમે છે, કદાચ દુનિયામાં એક પણ વ્યક્તિ એવું ના હોય કે જેને કૃષ્ણ ન ગમતા હોય। કૃષ્ણ વિશે કોઈ ન જાણતું હોય એવું કોઈ નથી। તમે વિચાર કરો કે જે વ્યક્તિના હયાતીના 5,000 વર્ષ 5,500 વર્ષ જેવો સમય ચાલ્યો ગયો છે એ છતાં એ વ્યક્તિ અત્યારે પણ આપની સ્મૃતિમાં અકબંધ છે, તો એ વ્યક્તિત્વ કેવડું હશે? આપણે વાત નથી કરવી કે કોઈ ઈશ્વરના અવતાર હતા, આપણે વાત નથી કરવી કે કોઈ ચમત્કારી પુરુષ હતા, આપણે એક સામાન્ય વ્યક્તિ તરીકે, એક રાજા તરીકે, એક ધર્મના જાણકાર તરીકે, એક વિદ્વાન તરીકે, એક એકદમ સોર્ટેડ, એકદમ શાણો વ્યક્તિ હોય એવા વ્યક્તિત્વ તરીકે આપણે જોઈએ, છતાં પણ આપણને એટલી તો અંદરથી હાશ થાય જ કે આહા શું વ્યક્તિત્વ હતું। કૃષ્ણની લીલાઓની વાત નથી કરવી, આપણી પાસે ભાગવત પુરાણ છે, આપણી પાસે ભગવદ્ ગીતા છે, મહાભારત છે, જેમાં કૃષ્ણની લીલાઓ કેમ કેમ પ્રકારે વર્ણવેલી છે, આપણને હસ્તગત અને હયાગત છે એટલે એની વાત નથી કરવી। આજે આપણે કંઈક અલગ વાત કરવી છે, આપણે વાત કરવી છે કૃષ્ણ જીવન વિશે જ, પણ અમુક એવા પ્રસંગો વિશે કે જેના વિશે કદાચ આપણને ખ્યાલ નથી, અથવા તો ખ્યાલ છે છતાં પણ એને બીજી ઘટનાઓ, બીજા પ્રસંગો અને બીજી લીલાઓ જેટલો મહત્વ આપણે આપેલું નથી। કૃષ્ણ આમ તો 9 રસોનો રાજા કહેવાય છે, કૃષ્ણમાં 9 રસ જે આપણા શાસ્ત્રમાં આપેલા છે એ 9 રસ કૃષ્ણના જીવનમાં ભરપૂર છે। કૃષ્ણએ એમનો સાચો અર્થ આપેલો છે, કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે, કૃષ્ણ શાંત સ્વરૂપ છે,
કૃષ્ણ શૌર્ય રૂપ છે, કૃષ્ણનું શૌર્ય પણ ઘણી બધી જગ્યાએ બતાવેલું છે. કૃષ્ણ રૌદ્ર સ્વરૂપમાં છે, કૃષ્ણના ઘણા બધા સ્વરૂપો છે અને બધા સ્વરૂપોને આવરી લઈને ઘણી બધી લીલાઓ, ઘણા બધા પ્રસંગો આપની સમક્ષ છે. બાળપણનો કૃષ્ણ છે એ લીલા પુરુષ છે, એ પોતે અસામાન્ય એવી લીલાઓ કરે છે અને વિવિધ રાક્ષસો અસુરોનો સંહાર કરે છે. દંડ જે પીડા આપે છે ને, દંડ આપે છે ને, જે પીડિત છે એને બચાવે છે. ઇન્દ્ર જેવા ઇન્દ્રનો જે અભિમાન છે એ તોડે છે. એક નાનકડું બાળક ગોવર્ધન જેવા મહાકાય પર્વતને પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડે છે. આ છે બાળપણનો કૃષ્ણ, લીલા પુરુષ કૃષ્ણ. એ જ કૃષ્ણ જયારે તરુણાવસ્થામાં આવે છે ત્યારે એકદમ બળવાન બળકટ વ્યક્તિ છે, કે જે કંસ અને ચાણૂર જેવા વ્યક્તિ, જે મલ્લો છે, જેને અખાડામાં કોઈ બીજા મલ્લ હરાવી નથી શકતા, એવા મલ્લને પણ હરાવી દે છે. આવા એકદમ બળવાન વ્યક્તિ છે. એ જ કૃષ્ણ થોડા યુવાવસ્થામાં આવે છે ત્યારની પણ અનેક લીલાઓ છે. જે રીતના એ માતા, જે રીતે માતા દેવકીની જે સહાય કરે છે, દેવકીનું વચ્ચે એક એવું એક જીદ કરે છે માતા દેવકી, કે મારા જે સાત પુત્રો તારી પહેલા ગુજરી ગયા છે અને પાછા લાવી દે, તું તો ઈશ્વર છો ને, તું લાવી દે. અને કૃષ્ણની પીડા છે એ તો ખૂબ અદ્ભુત છે, કે જે આખું વર્ણન છે. ત્યારે પણ મૃત્યુનો મર્મ સમજાવે છે કૃષ્ણ, કર્મનો મર્મ સમજાવે છે. એ જ કૃષ્ણ કાલિયવન જેવાને મારીને રણછોડ બને છે. એ જ કૃષ્ણ ભીમને લઈને જરાસંઘનો વધ કરે છે ત્યારે એ કૃષ્ણ કુટિલ બને છે, બુદ્ધિશાળી ચતુર બને છે. એ ચતુર કૃષ્ણનું દર્શન આપણને જરાસંઘના વધ વખતે થાય છે. શિશુપાલના વધ વખતે એકદમ શાંત રસ ને પછી અચાનક શૌર્ય રસનો આપણને દર્શન થાય છે. તો અલગ અલગ જીવનના અલગ અલગ તબક્કામાં કૃષ્ણ અલગ 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 રસનું નિરૂપણ પોતાના જીવનમાં કરે છે અને એના એના લીલાઓ વડે એ રસ સૌંદર્ય આપણા સુધી પહોંચાડે છે. ભગવદ્ ગીતાનો કૃષ્ણ છે એ બધું જાણનાર છે, સર્વજ્ઞ છે, પરમાત્મા છે. જીવન શું છે, આ દુનિયા શું છે, આ સૃષ્ટિનું અંદરનું વિજ્ઞાન શું છે, આ આત્મા શું છે, કર્મ શું છે, આ બધાની જે વિગતો છે, જે જ્ઞાન છે એ અર્જુનને આપે છે. અને છતાં ભગવદ્ ગીતાના જે સંવાદ છે એના અંતમાં કૃષ્ણ એકમાત્ર વસ્તુ કહે છે કે યથેચ્છસી તથા કુરુ, તને જેમ ગમે છે તેમ કર. મારી પાસે જે જ્ઞાન હતું, હું જે કંઈ પણ જાણતો હતો આત્મા વિશે, આ દુનિયા વિશે, આ જીવન વિશે, એ મેં તને કહ્યું. હવે તને જેમ ગમે છે એમ તું કર, યથેચ્છસી તથા કુરુ. ધર્મના સંસ્થાપક તરીકે કૃષ્ણએ આખા જીવનકાળ દરમિયાન કામ કર્યું. જ્યાં જ્યાં પણ અધર્મ હતો ત્યાં ત્યાં અધર્મનો નાશ કર્યો, કોઈને કોઈ પ્રકારે. યા તો એણે પોતે જઈને કોઈ અધર્મીઓનો નાશ કરેલો છે, અથવા તો કોઈના હાથે કોઈને સાક્ષી બનાવીને પણ એને અધર્મનો નાશ કરેલો છે. મહાભારતનું યુદ્ધ છે ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે, એ તો આપણને બધાને ખબર છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ભગવદ્ ગીતાની શરૂઆત પહેલો શ્લોક ને એના પહેલા બે શબ્દ આ છે. તો અહીંયા આ કૃષ્ણ છે ધર્મના સંસ્થાપક તરીકે. કદાચ આજના યુગમાં જો કૃષ્ણ હોત તો એને ધર્મમાં પીએચડી કરેલું હોય એમ કહી શકાય. ધર્મ વિશે આટલું જાણનાર, ધર્મનું વિજ્ઞાન સમજનાર, સમજાવનાર એવું એક વ્યક્તિત્વ. પણ આજ કૃષ્ણ જ્યારે ધર્મ બનામ વ્યક્તિત્વ માનવતા આવે છે, ધર્મના વિરુદ્ધમાં માનવતા આવે છે, ત્યારે કૃષ્ણ ધર્મને પડતો મૂકી માનવતાને પસંદ કરે છે. ધર્મના અમુક યથાકથિત નિયમો છે એ જો માણસાઈનું શોષણ કરતા હોય, માણસાઈને દબાવતા હોય, ત્યારે કૃષ્ણએ હંમેશા માણસાઈ પસંદ કરી છે. અને એને જ અનુકૂળ એવા બે પ્રસંગો મહાભારત યુદ્ધ સમયના જ, ધર્મ કુરુક્ષેત્રના યુદ્ધ સમયના જ બે પ્રસંગો છે એ આપની સમક્ષ મૂકવા છે. કૌરવોની સેનામાં
મહારથી ભીષ્મ છે, ખૂબ બળવાન છે, કેમ કે પરશુરામના શિષ્ય છે, એવું એક બળવાન વ્યક્તિત્વ. અને એ એટલા બળવાન છે કે ધારે તો એક જ દિવસમાં પાંચે પાંચ પાંડવોને મારી શકે એમ છે. પણ એના એ તો પુત્રો છે, એના પ્રત્યે એને લાગણી છે, પ્રીતિ છે, અને એટલે એ નક્કી કરે છે કે પાંચ પાંડવોમાંથી એકને પણ સંહારશે નહીં. અને આ બાજુ પાંડવો છે કચ્છર ઘાણ બોલાવતા હોય છે, અને એક યોદ્ધા તરીકે પોતાને જે ખુન્નસ ચડે છે, ખુન્નસ ઉતારવા માટે, એ જોહુમ ઉતારવા માટે, એ ગુસ્સો ઉતારવા માટે ભીષ્મ રોજ 10,000 સૈનિકોને મારવાનો નિયમ લે છે, અને રોજ 10,000 સૈનિકોને મારે છે. આ સમય એવો છે કે ભીષ્મ યુદ્ધ થયું છે એ પહેલા જ ભગવદ્ ગીતાનું પ્રવચન અપાઈ ગયું છે. અર્જુનને એ ખબર છે કે જે કંઈક પણ કરે છે એ તો બસ એક કરવા માટે છે, એ એક માધ્યમ છે. ખરેખર આ બધું કરવા માટે ઈશ્વર અને આપણી જે કાંઈ ડેસ્ટિની છે, આપણી વિધાતા જેને લખેલું છે, એ જ કરીએ છીએ આપણે. આ કર્મનું વિજ્ઞાન છે. કૃષ્ણે બધું અર્જુનને કહી આપ્યું છે, અર્જુનને બધી ખબર છે, એ છતાં પણ પોતાના સામે સગાવાલા છે, પોતાના પિતામહ છે સામે, અને એટલે એ પિતામહ સામે પોતે શસ્ત્ર ઉઠાવી નથી શકતો. એ જુએ છે કે 10,000 સૈનિક જે કોઈના કોઈના બાપ છે, કોઈનો ભાઈ છે, કોઈનો દીકરો છે, જેનો કોઈ વાંક નથી, આ યુદ્ધ થયું છે એમાં કોઈ વાંક નથી, એ તો એક રાજા પ્રત્યે પોતાની વફાદારી દર્શાવવા માટે આ યુદ્ધ કરી રહ્યો છે. એવા 10,000 સૈનિકો રોજ મરી રહ્યા છે, છતાં અર્જુનનો જીવ નથી ચાલતો કે એને સંહારનાર ભીષ્મનો વધ કરે. કૃષ્ણ એને ઘણી વાર કહે છે કે અર્જુન તું તારા શસ્ત્ર ઉઠાવો ને આ વધ કરે છે, આવું જે પાપ આચરે છે ને તું મારી નાખ, એનો વધ કરી નાખ, અને આ હજારો લોકો જે મરી રહ્યા છે એનો વધ અટકાવ. પણ અર્જુનમાં હજી પણ ક્યાંક લાગણી રહી ગઈ છે, પિતામાં પ્રત્યેનું માન હોય, લાગણી હોય, જે કંઈ પણ હોય, અર્જુન મારી નથી શકતો. એક સમય એવો આવે છે કે કૃષ્ણનો મગજ ઘટી જાય છે, ભીષ્મ ઉપર ખૂબ એને કાળ ચડે છે, ગુસ્સો ચડે છે, ભીષ્મને આવું કરે છે ભીષ્મ, અને અર્જુન કંઈ નથી કરતો, આજ હજુ પણ લાગણીમાં છે, આટલું બધું સમજાવેલું છે, છતાં પણ હજી લાગણીના પૂરમાં વહીને આ 10,000 લોકો રોજ મરે છે અને મરતા જુએ છે. આ અર્જુન છે, આવો અર્જુન છે, અને પોતે એક ધર્મ, પોતે પોતાના ધર્મ તરીકે એને એવું વચન આપેલું છે, વચન આપવાને ધર્મ માને છે, અને વચન એવું આપેલું છે કે યુદ્ધમાં કોઈ દિવસ શસ્ત્ર નહીં ઉપાડે. પણ કૃષ્ણ પોતાનો મુગટ ઉતારે છે, સારથીના જે સારથીની જે જગ્યા છે, જે આસન છે સારથીનું, ત્યાં મુગટ મૂકે છે અને નીચે ઉતરે છે એકદમ ગુસ્સામાં. અને કૃષ્ણ કહે છે કે જો આ જ ધર્મ છે કે જેમાં હજારો લોકોની હાનિ થાય છે, હજારો નિર્દોષ લોકોની હાનિ થાય છે, અને છતાં પણ એને હાનિ પહોંચાડનાર, એનો વધ કરનાર કોઈ એક પાપી છે, એનો વધ કરવા માટે એક અર્જુન જેવો યોદ્ધા નથી ચાલી શકતો, તો આ જ ધર્મ હોય તો એ ધર્મનો હું અત્યારે ત્યાગ કરું છું. એમ કરી એ નીચે ઉતરે છે, એક તૂટેલા રથનું પૈડું ઉપાડે છે, અને પૈડાથી ભીષ્મનો વધ કરવા નીકળે છે. આ સમયે એનું ઉત્તરીય છે, ખેસ છે, પડી જાય છે, એ વાળો એક શ્લોક છે મહાભારતના વર્ણનમાં છે. જ્યાં માણસાઈની હાનિ થાય છે ત્યાં કૃષ્ણએ ધર્મનો પણ ત્યાગ કર્યો છે, એટલે કે કૃષ્ણ માટે માણસાઈ ધર્મથી પણ ઉપર છે. કદાચ માણસાઈ જ સૌથી મોટો ધર્મ હશે, કૃષ્ણ આ જ સંદેશ આપવા માંગતા હોય એવું બની શકે. પછી તો અર્જુન છે, માફી માંગે છે, પગમાં પડે છે અને કહે છે કે પ્રભુ નહીં, હવે હું વધ કરીશ, હવે હું ભીષ્મ પિતામહને મારીશ, અને પછી ભીષ્મ પિતામહનો વધ થાય છે, અને બધા બાણશૈયામાં ભીષ્મ પિતા પોતે જ એ બધી વાત છે. એક આ પ્રસંગ છે. આ પ્રસંગથી આપણને એટલું જ જાણવા મળે કે કૃષ્ણ છે એને માણસાઈને હંમેશા મહત્વ આપે છે. બીજો એક પ્રસંગ છે મહાભારતના યુદ્ધ સમયનો જ છે, અને એ પ્રસંગ પણ એવો છે કે જેમાં કૃષ્ણએ જે શૂરવીર છે તે સાચા અર્થમાં વીર છે એને પ્રમાણવામાં, એને નવાજવામાં, એમના વખાણ કરવામાં કંઈ બાકી નથી રાખેલું. યુદ્ધ શરૂ છે અને ભીષ્મ પિતામહ છે બાણશૈયા પર પહોંચી ગયા છે, એટલે કે હવે યુદ્ધમાં ભીષ્મ પિતામહની હાજરી નથી, અને અત્યારે યુદ્ધમાં અર્જુન અને કર્ણ સામસામે છે.
युद्ध चाली रह्यु छे, एक एक दिशामांथी बीजी दिशामां बाणो छूटी रह्या छे, बने तरफथी बाण वर्षा शुरू छे। એમાં કર્ણના ધનુષમાંથી એક બાણ છૂટે છે અને એ બાણ અર્જુનના મુગટ ઉપર થોડુંક ઉપરથી જઈ અને એ બાણ છે, અર્જુન નમી જાય છે એટલે બાણ મુગટ ઉપરથી થઈ અને છત્ર હોય જે પાછળ રથમાં એમાં ફટકાય છે, ખૂંચી જાય છે અને એવું ખૂંચે છે, એટલા પ્રહારથી ખૂંચે છે કે રથ છે એ રથ ચાર ચારેક ગજ જેટલો પાછળ ચાલ્યો જાય છે, થોડોક પાછળ જાય છે અને આ જેવો રથ પટકાય છે જમીનની સાથે, કૃષ્ણ દાંત કાઢે છે, પોતાની જગ્યા ઉપરથી ઉભા થાય છે, તાલીઓ પાડે છે અને કહે છે કે વાહ કર્ણ વાહ, શું તારું વીરત્વ છે આમ તેમ। અને ત્યાં પાછળ બેઠેલો અર્જુન છે, પૂછે છે પ્રભુ તમે કોની તરફ છો, કર્ણની તરફ છો કે મારી તરફ છો, કર્ણ કર્ણે મને માર્યું આ તીર, હમણાં હું મરી જાત, અને તમે એવું જે તીર પ્રહાર કરેલો છે એની સામે ગુસ્સો કરવાને બદલે તમે વાહ કર્ણ વાહ એમ કહો છો। ત્યારે કૃષ્ણ હસે છે, ખૂબ હસે છે અને કહે છે કે ગાંડા વિચાર કર, કર્ણ એની પાસે જે ધનુષ છે એકદમ સામાન્ય ધનુષ છે, એની પાસે બાણ છે એ પણ એકદમ સામાન્ય બાણ છે, એનાથી તો વધારે વિદ્યાવાળા બાણો તારી પાસે છે, અને તોય એ બાણ ફેંકે છે, એ બાણ એવું કે જો તું નમી ન શક્યો હોત તો તારા તો ફૂરચે ફૂરચા ઉડાડી દે, એવું બાણ, તું નમી ગયો અને ચૂકી ગયું બાણ, અને એ રથમાં લાગ્યું, એ રથ કેવો, ચાર ઘોડા છે, એકદમ શક્તિશાળી ચાર ઘોડાથી ચાલતો રથ છે, એ રથમાં હું બેઠો છું, આવડો મોટો જગતનો અધિપતિ પરમાત્મા હું બેઠો છું, તું બેઠો છે, તારા આટલા શસ્ત્રો છે, ઉપર ધજા ઉપર હનુમાન બેઠો છે, આટલો શક્તિશાળી રથ છે, છતાં પણ એ રથને બબ્બે ગજ જેટલો પાછળ ફેંકી દેતો હોય એ વ્યક્તિની તાકાત પાસે તારી તાકાતની શું વિશાળ, એટલે મારે કહેવું પડે કે વાહ કર્ણ વાહ। અને આપને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે સમગ્ર મહાભારતના યુદ્ધમાં કર્ણ એકમાત્ર એવો વીર છે કે જેમનો અગ્નિદાહ કૃષ્ણએ પોતે કરેલો છે, કર્ણને અગ્નિદાહ આપવા માટે કૃષ્ણ પોતે ગયા હતા અને કૃષ્ણએ પોતે અગ્નિદાહ કરેલો છે, એ સિવાય કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જેનો અગ્નિદાહ કૃષ્ણએ કરેલો। તો કૃષ્ણની જીવનના અમુક પાસાઓ એવા છે, અમુક પ્રસંગો એવા છે જે આપણી સામે હોવા છતાં એ પાછળનો સંદેશ એટલો ગૂઢ છે, અથવા તો કૃષ્ણના વ્યક્તિત્વના એવા ઊંડાણના દરવાજા ખોલનારો છે કે જે આપણને કદાચ ખ્યાલ નથી, એટલે આપણે એને બહુ સામાન્ય પ્રસંગ તરીકે જોઈ લેતા હોઈએ છીએ। બસ આવા બે પ્રસંગો આપની સામે મૂકી મારે બસ એટલું જ કહેવાનું છે કે કૃષ્ણની જીવન લીલાઓ, એમનું સમગ્ર જીવન, ખાસ કરીને એક ધર્મના પ્રેરક તરીકે, ધર્મના સંસ્થાપક તરીકે કૃષ્ણએ જ્યારે જ્યારે પણ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે કૃષ્ણના જીવનનો સંદેશ, કૃષ્ણનું અંગત દુઃખ, કૃષ્ણની અંગત પીડા, એક સામાન્ય વ્યક્તિ હોય કૃષ્ણ અને ત્યારે એને શું સહન કરેલું હોય એ વિચારે જો એમની જીવન લીલાઓ જોઈ લેવામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવશે કે એક મહાન વ્યક્તિત્વ આપણી વચ્ચે જીવી ગયું છે, આપણી સંસ્કૃતિને જીવાડી ગયું છે, જેની હયાતી ન હોત, જો આ અવતાર જ ન થયો હોત તો આપણી સંસ્કૃતિ હજારો વર્ષો પાછળ ચાલી ગઈ હોય, આપણી પાસે ધર્મનું વિજ્ઞાન ન હોત, શ્રીમદ ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ ન હોત, મહાભારત જેવું મહાકાવ્ય ન હોત, કૃષ્ણ જેવું મહાન વ્યક્તિત્વ ન હોત, આ તહેવાર ન હોત, આ તહેવારની પાછળની આપણા સૌની લાગણી ન હોત। કૃષ્ણ ફક્ત ને ફક્ત લીલા પુરુષ નથી, કૃષ્ણ ફક્ત ને ફક્ત ઈશ્વર નથી, કૃષ્ણ ફક્ત ને ફક્ત કોઈ મહાપુરુષ નથી, કૃષ્ણ સમગ્ર છે, એક સામાન્યમાં સામાન્ય જીવન જીવનાર વ્યક્તિત્વ તરીકે પણ કૃષ્ણ હંમેશા સફળ રહ્યા છે, એમના જીવનના દરેક પ્રસંગોમાં જો તમે દુઃખ શોધશો તો તમને દુઃખ મળશે, હદ બારની પીડા મળશે તમને જે કૃષ્ણએ પોતે ભોગવી છે, તમે એમાંથી સુખ શોધશો, આનંદ શોધશો તો એ પણ મળશે, હદ બારનો આનંદ મળશે જે કૃષ્ણએ આપેલો છે, પોતે મેળવેલો છે,
શાંત રસથી ભરપૂર છે, સૌંદર્યથી ભરપૂર છે કૃષ્ણ, વીર રસથી ભરપૂર છે. અને છતાં આખી આખા જીવનમાંથી જે સંદેશ મળે છે એ ભગવદ્ ગીતાની તોલે તોલ આવે એવો સંદેશ છે. કદાચ ભગવદ્ ગીતાના એક એક શ્લોકને જીવનારું વ્યક્તિત્વ હોય તે કૃષ્ણ છે. અને એટલે જ આટલા હજાર વર્ષો પછી પણ આપણી વચ્ચે કૃષ્ણ યાદ છે. બસ કૃષ્ણને જાણતા રહીએ, એને પૂજવાનું જરૂરી નથી. આપણને ગમે, આપણો ઈષ્ટદેવ હોય અને આપણે પૂજીએ તો કૃષ્ણ રાજી થશે. પણ કદાચ આપણને પૂજવું ન ગમતું હોય તો કંઈ નહીં, પણ કૃષ્ણ વિશે જાણવું જરૂરી છે. આપણી સંસ્કૃતિનું એક મહત્વનો પાયો એ કૃષ્ણ છે. એટલે આજના દિવસે તમે કદાચ કૃષ્ણને હિંડાળે હિંચકાવો નહીં તો ચાલશે, પણ કૃષ્ણ વિશે પાંચ પન્ના વાંચી લેવા એવો મારો આગ્રહ છે. પણ તે છતાં પણ બસ ટૂંક સમયમાં જ કૃષ્ણનો જન્મ થશે અને આપણે આપણી રીતે આ મહામારીમાં જે કંઈ પણ થઈ શકે એ રીતે ઉજાણી કરીશું. તો સૌને કૃષ્ણ જન્મની હાર્દિક વધાઈઓ, અને બધા બસ સેફ રહો, સ્વસ્થ રહો, કૃષ્ણની સાથે રહો, કૃષ્ણ તમારી સાથે રહે. કૃષ્ણને ઓળખો, કૃષ્ણ તમને ઓળખે, એ તો બધાને ઓળખે છે. બસ કૃષ્ણમય રહો. થોડો સમય આટલા સુંદર વાતાવરણમાં કૃષ્ણ વિશે વાંચીશું તો ખૂબ મજા આવશે. તો વાંચતા રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.